नमस्कार विद्यार्थी मित्रों, आपणा धोरण 10ना विज्ञान अने टेक्नोलॉजी विषय माटे पेलू चेप्टर केमिस्ट्री ने लगतु एटले के रसायणों ने लगतु चेप्टर छे। चेप्टर नुं नाम छे रासायणिक प्रक्रियाओं अने समीकरणों। तो रासायणिक प्रक्रियाओं कोने कहेवाय, रासायणिक प्रक्रियाओं रोजिंदा जीवन की अंदर कई कई परिस्थिति में आपने जोवा मळे छे तेना विषेनो प्रश्न जुए तो रोजिंदा जीवन की कई परिस्थिति में रासायणिक फेरफार थता जोवा मळे छे ते जणावो। साथी तो आपणे सामान्य रीते घणी बधी एवी परिस्थितिओ छे के जेनी अंदर आपणे प्रारंभिक पदार्थनी प्रकृति अने तेनी ओळखमां चोक्कस बदलाव जोवा मळे छे, एटले के पदार्थ बदलाई गेलो जोवा मळे छे। ई पदार्थ बदलाई गेलो जोवा मळे एनी पाछळ जो कोई कारणभूत होय तो छे रासायणिक फेरफार। आ रासायणिक फेरफारनी अंदर जो कोईपण पदार्थ में रासायणिक फेरफार थयो होय तो एम कही शकाय के पदार्थनी अंदर रासायणिक प्रक्रिया थई छे। तो एवी घणी बधी परिस्थितिओ आपणी आजूबाजू में छे कि जेनी अंदर आपणने रासायणिक फेरफार थतो जोवा मळतो होय छे। तो खास करीने पेलू आपणे लई लईए, उनाळामां ओरडाना तापमाने दूधने खुल्लू मूकवामां आवे। जो दूधने खुल्लू मूकवामां आवे तो तमने खबर होय ए प्रमाणे दूध बगड़ी जाय छे, एटले के दूधनी अंदर खटाश आवी जाय छे, एटले दूध बगड़ी गयुं कहेवाय। एटले के दूधनी अंदर आपणने आ रासायणिक फेरफार थतो जोवा मळे छे। बीजो आपणे जोईए तो जे आपणे लोखंडनी चीज वस्तुओ होय, એટલે કે ઘણી બધી ચીજો, તવા, તપેલા, ખીલા, આપણે જે ગ્રીલ, એ ભેજવાળા વાતાવરણમાં એટલે કે ચોમાસાની અંદર એને જો ખુલ્લા રાખવામાં આવે તો એ કટાઈ જાય છે, કાટ લાગે છે। દ્રાક્ષનું આથવણ થાય એટલે કે દ્રાક્ષ બગડી જાય, ખોરાક રંધાય છે એ રાસાયણિક પ્રક્રિયાને કારણે જ રંધાય છે, શરીરમાં પાચન થઈ શકે છે અને આપણે જુદી જુદી રીતે શ્વાસ લઈ શકીએ છીએ। આ બધા જ ફેરફારો રોજિંદા જીવનમાં આપણા માટે રાસાયણિક ફેરફારો દર્શાવે છે એમ તેમ કહી શકાય। એટલે ખાસ આ પ્રશ્ન પર ધ્યાન આપજો કે રાસાયણિક ફેરફારો દર્શાવતા હોય તેવા ઉદાહરણો લખો, તો એવા ઉદાહરણો છે આ આટલા આપણા રાસાયણિક ફેરફારો દર્શાવતા રોજિંદા જીવનના ઉદાહરણો। બીજું, રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણે શાના આધારે નક્કી કરી શકીએ? આપણે કંઈક વ્યક્તિમાં ફેરફાર દેખાય એટલે આપણે કહીએ છીએ કે આ બગડી ગયો છે કે આ સુધરી ગયો છે, એવી રીતે પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ ક્યારે કહી શકાય? કયા અવલોકનોને આધારે કહી શકાય? તો ચાર પરિવર્તન એવા છે કે જેના આધારે આપણે કહી શકતા હોઈએ છીએ। એમાં ખાસ કરીને પેલું છે અવસ્થામાં પરિવર્તન। અવસ્થામાં પરિવર્તન એટલે અવસ્થા ત્રણ છે, ઘન, પ્રવાહી અને વાયુ। કેટલી અવસ્થા છે, કેટલી અવસ્થા છે, અવસ્થા અવસ્થા કેટલી છે? ત્રણ। કઈ ત્રણ અવસ્થા? ઘન, પ્રવાહી અને વાયુ, અને ચોથું સ્વરૂપ પ્લાઝમા પણ છે। તો આવી ત્રણ અવસ્થાઓની અંદર પરિવર્તન થઈ શકે છે, ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, પ્રવાહીનું ઘનમાં। દાખલા તરીકે બરફને આપણે ખુલ્લા મૂકીએ તો ઘન છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે, તો એ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહી શકાય। બીજું છે રંગમાં પરિવર્તન। આપણે લોખંડની પટ્ટીને બહુ ગરમ કરીએ તો લાલ દેખાય છે, બીજો છે રંગમાં પરિવર્તન,
ત્રીજું છે વાયુનું ઉત્સર્જન અને ચોથું છે વાતાવરણમાં પરિવર્તન. આમ વિદ્યાર્થી મિત્રો, આમ ચાર અવલોકનોને આધારે આપણે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થયો છે તેમ કહી શકીએ છીએ. આ બીજા પ્રશ્નની અંદર આપણે